नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय हिंदी विषयांक डॉक्टर विक्रम साराभाई। विद्यार्थी मित्रों, आ पाठ आपणे अगाउना વિડિયોમાં જ્યાં અધૂરો છોડેલો છે ત્યાંથી આપણે ચાલુ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ગયા વિડિયોમાં જોયું હતું કે તેઓ એ જ્યારે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ભારત પાછા ફરેલા, ઇંગ્લેન્ડથી ભારત પાછા ફરેલા ત્યારે તેઓ તેઓને સર વીવી રામન અને હોમી બાબાનું સાનિધ્ય મળ્યું હતું અને તેઓ સ્વાતંત્ર્ય આંદોલનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને 1942માં તેઓ મૃણાલિની સારાભાઈ સાથે એમના વિવાહ થયેલા હતા। આવી માહિતી આપણે છેલ્લે ગયા વિડીયોમાં લીધેલી હતી। તો ત્યાંથી આપણે પાઠ આગળ ચાલુ કરીએ કે ઉન્હોને અંતરિક્ષ કી ગહરાઈયો સે આને વાલે રહસ્યમય કોસ્મિક કિરણો પર અનુસંધાન કરકે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય સે સન 1947 મેં PhD કી ઉપાધિ હાસિલ કી। કે તેઓએ અંતરિક્ષમાંથી, અવકાશમાંથી જે કાંઈ રહસ્યમય એવા કોસ્મિક કિરણો જે પસાર થાય છે એના ઉપર એને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયની અંદર 1947માં PhDની ઉપાધિ છે, એટલે PhDની ડિગ્રી છે એમણે પ્રાપ્ત કરેલી હતી। કે ને અવકાશમાંથી આવતા જે કંઈ કોસ્મિક કિરણો છે એ કિરણો ઉપર એમણે અભ્યાસ કર્યો કે જે કંઈ રહસ્યમય એવા કિરણો છે એના વિશે એને શોધખોળ કરી અને એને ત્યાર પછી 1947માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી PhDની ડિગ્રી એમણે પ્રાપ્ત કરી। બ્રહ્માંડ તથા સૌરમંડળ કે કંઈ જટિલ પ્રશ્નો કા પ્રાયોગિક હલ નિકાલને કા શ્રેય ડૉક્ટર વિક્રમ સારાભાઈ કો પ્રાપ્ત થઈ। આમ બ્રહ્માંડ અને સૌરમંડળના અનેક જટિલ એટલે કે એવા કેટલાક મુશ્કેલી ભર્યા એવા પ્રશ્નો હતા જેનો નિકાલ માટે પ્રાયોગિક એને પ્રયોગો કરીને એને દૂર હલ કરી દીધા, એને દૂર કરી દીધા એના માટેનો શ્રેય છે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈને થાય છે। જેવી અમુક બ્રહ્માંડના અને સૌરમંડળના એવા પ્રશ્નો હતા કે જે પ્રશ્નોના નિકાલ માટે કોઈ પ્રયાસ ઘણાએ કર્યો પણ એને કોઈ હલ કરી શક્યો નહોતો, તે એનો શ્રેય છે એ હલ કરવાનો શ્રેય ડૉક્ટર વિક્રમ સારાભાઈને જાય છે। यहाँ उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोगों के लिए हिमालय की ऊंची चोटियाँ सर्वाधिक उपयुक्त व अनुकूल होगी। अले एमने ज तो विक्रम साराभाई ज एवं कहेलू हतु के आज कॉस्मिक एटले के जे रहस्यमय जे किरणों छे ए किरणोना प्रयोग माटे के किरणों ने कोई नवी नवी शोधो करवा माटे हिमालयना जे ऊंचा शिखरो छे કે ઊંચી ચોટીયા એટલે શિખરો કે હિમાલયના જે ઊંચા શિખરો છે એ બધી જ રીતે એ યોગ્ય અને અનુકૂળ રહેશે, કેમ કે ત્યાંથી એ જે રહસ્યમય જે કોસ્મિક કિરણો છે એના ઉપર આપણે સરળતાથી એના ઉપર અભ્યાસ કરી શકીએ છીએ। એટલા માટે જે એમણે સુઝાવ એટલે એને એવી માંગણી કરી એને સુઝાવ બતાવ્યો તો એના કારણે આપણે ઇસલીએ ભારત સરકારને ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણો સે લેસ એક પ્રયોગશાળા સ્થાપિત કરી અને વિક્રમ સારાભાઈના કહેવાથી ભારત સરકારે ગુલમર્ગની અંદર, ગુલમર્ગ એક સ્થળનું નામ છે, વૈજ્ઞાનિક ઉપકરણો સજ્જ કે વૈજ્ઞાનિક સંસાધનો ઉપકરણોથી સજ્જ એક પ્રયોગશાળા બનાવવામાં આવી, એક પ્રયોગશાળાની સ્થાપના કરી હતી કે જ્યાંથી આપણે એ જે કિરણો છે એનો અભ્યાસ કરી શકાય માટે ડૉક્ટર વિક્રમ સારાભાઈને કે નિજી પ્રયાસો છે સન 1947 ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદમાં સ્થાપિત હોઈ કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ નિજી એટલે કે પોતાના વ્યક્તિગત પ્રયાસોને લીધે પ્રયત્નને કારણે 1947માં એમણે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરી શકાય એવી પ્રયોગશાળા છે એ અમદાવાદમાં એને સ્થાપેલી હતી। જિસ્સે વહ આ જન્મ સંબંધ સે રહે કે જેની સાથે તેઓ આ જન્મ
सबद्ध रहे के एनी साथे जोड़ायेला रह्या। साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं को हल निकालने के उद्देश्य से अहमदाबाद में ये टेक्सटाइल इंडस्ट्री रिसर्च एसोसिएशन की आधारशिला रखी। अरे एमने आज अवकाश विज्ञान सीवाय पण एमने अपना देश नी अंदर वस्त्र उद्योग के जे एना माटे नी जे कई टेक्निकल समस्याओ होती ए टेक्निकल समस्याओ दूर थी जाए एवं उद्देश्य थी अहमदाबाद ने टेक्सटाइल इंडस्ट्री रिसर्च एसोसिएशन नो पायो नाख्यो तो लेनी आधारशिला एनी शुरुआत करी हती। भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति अंतरिक्ष विकिरण सूर्यग्रह तारा प्लाज्मा भौतिकी और खगोल पर वह कार्य करते थे कि भौतिकी अनुसंधान के हमने भौतिकी भौतिक विज्ञान आधारित प्रयोगशाला की स्थापना करी तेमनी अंदर उपरांत डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति पर अंतरिक्ष में विकिरण सूर्य तारा प्लाज्मा भौतिकी अने खगोल विज्ञान आम अनेक विज्ञान क्षेत्र अवकाश क्षेत्र इन्हें खूबज घणू एवं पोते कार्य करेलू अहीं आपने जोवा मळे छे। खूबज एमना जीवन में एमने सिद्धिओ प्राप्त करेली छे। सन 1961 में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए कि एमने आम घनी बधी सिद्धिओ प्राप्त करी एना कारण तेने 1961 एमने परमाणु ऊर्जा आयोगना सभ्य बनावामां आव्या। सदस्य एटले सभ्य बनावामां आवेला हता। त्यार पछी डॉक्टर भाभा के मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर आ गया कि त्यार पछी ज्यारे एमने 1961 परमाणु ऊर्जा सभ्य बनावामां आव्या त्यार पछी डॉक्टर होमी भाभानुं मृत्यु थयुं त्यार पछी परमाणु ऊर्जा ए संस्थाओं ने जवाबदारी छे ए युवा वैज्ञानिक एवा विक्रम साराभाई ना कंधे पर एना ऊपर जवाबदारी छे ए आवी पड़ी हती। उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया अले पछी एमने एनी ऊपर ज्यारे जवाबदारी आवी पड़ी ए परमाणु ऊर्जा संस्थाओं ने अले एमने शुं कर्युं के एमने भारतीय जे अनुसंधान जे केन्द्रों छे एने गठन एटले के बधा केन्द्रों एक करी दीधा अने डॉक्टर विक्रम साराभाई उसके पहले अध्यक्ष बने अने ए जेटला एवा केन्द्रों होता ए बधा केन्द्रों ने एक कर दीधा गठन एटले भेगा कर दीधा अने त्यार पछी डॉक्टर विक्रम साराभाई एमना पहला अध्यक्ष बनेला हता। यहाँ उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है एमने एनी खूबज आगेवानी हेठन एनो सतत मेहनत ने लीधे ज आवुं करेलुं हतुं एनो ज परिणाम आ एमने प्राप्त थयुं हतुं कि वे भारतीय दूरसंचार दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे कि एना कारण जे भारतनी अंदर दूरसंचार के जे आपणे संदेशाव्यवहार करीए छीए दूरदर्शन टेलिविजन जोईए छीए अने ए उपरांत जे मौसम विज्ञान विषेनी माहिती आपणे प्राप्त करीए छीए एना माटे प्रक्षेपित एटले त्यां मूकेला अनेक उपग्रहो छे आजे पण अंतरिक्षमां सफळतापूर्वक कार्य करे छे। આમ विक्रम साराभाई પોતાની ઉપર જવાબદારી હોમી ભાભાના મૃત્યુ પછી જે પોતાની ઉપર જવાબદારી આવી ત્યાર પછી એને સૌપ્રથમ કાર્ય શું કર્યું તો કે એને બધા કેન્દ્રોને એક કરી દીધા અને પોતે તેમના અધ્યક્ષ બની ગયા અને અધ્યક્ષ બન્યા પછી એને સૌથી અનેક પ્રકારની જે કંઈ આગેવાની હેઠળ એને પોતાનું મહેનતનું એને પરિણામ પ્રાપ્ત થયું અને ભારતમાં દૂરસંચાર દૂરદર્શન મોસમ વિજ્ઞાન માટે એમને જે કંઈ ઉપગ્રહો અવકાશમાં છોડેલા હતા એ આજે પણ સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે। ડૉક્ટર વિક્રમ સારાભાઈને આપના સંપૂર્ણ જીવન ભારત તથા વિજ્ઞાન કે સમગ્ર વિકાસ કે લીએ સમર્પિત કરી દીધા। આમ ડૉક્ટર વિક્રમ સારાભાઈ પોતાનું સંપૂર્ણ જીવન વિજ્ઞાન
ના સમગ્ર વિકાસ માટે સમર્પિત કે વિજ્ઞાન ક્ષેત્રે જ એમણે કાર્ય કરેલું એટલે પોતાનું સમગ્ર જીવન છે એ પોતે વિજ્ઞાનના વિકાસમાં જો સમર્પિત કરી દીધું. ભારત કે વિકાસ મેં ઉત્કૃષ્ટ યોગદાન કે લીએ ઉને કઈ રાષ્ટ્રીય ઓર આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત હો. આમ વિજ્ઞાન ક્ષેત્રે કે વિજ્ઞાનના વિકાસ ક્ષેત્રે દેશને આઝાદ કરવા માટે અનેક પ્રકારના એમણે કાર્ય કરેલા છે, તો જેના કારણે એમણે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય અનેક પુરસ્કારોથી એમને પ્રાપ્ત કરેલા પણ છે અને પ્રાપ્ત થયેલા પણ છે. ત્યાર પછી સન 1962 મેં ઉન્હોને ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર, સન 1966 મેં પદ્મભૂષણ તથા સન 1972 મેં મરણોત્તર પદ્મભૂષણ જેસે અલંકારો છે નવાજા ગયા. આમ એમણે 1962ની અંદર ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર, 1966ની અંદર પદ્મભૂષણ અને 1972માં તેમણે મરણોત્તર પદ્મવિભૂષણ જેવા પુરસ્કારોથી અલંકારોથી એમને સન્માનિત કરવામાં આવેલા હતા. નિશસ્ત્રીકરણ કે સે સંબંધિત કંઈ મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં બી ભારતીય પ્રતિનિધિ રહે કે જે કાંઈ નિશસ્ત્રીકરણ હતું કે ભાઈ જરૂરિયાત મુજબના જ શસ્ત્રો રાખવા, એથી વધારે કોઈ દેશ છે એ શસ્ત્રો રાખી શકે નહીં, જેને આપણે નિશસ્ત્રીકરણ કહીએ છીએ. તો એના સંબંધે જે મહત્ત્વપૂર્ણ એવા આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે પણ તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. ડૉક્ટર વિક્રમ સારાભાઈ સન 1966 ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક યુનિયન કે સદસ્ય રહે અને ત્યાર પછી તેઓ ડૉક્ટર વિક્રમ સારાભાઈ 1966 ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક યુનિયન ના સભ્ય બન્યા અને 1968 સંયુક્ત રાષ્ટ્રીય સંઘ યુનેસ્કો કે વિજ્ઞાન વિભાગ કે અધ્યક્ષ બને અને 1968 તેઓ સંયુક્ત રાષ્ટ્રીય સંઘમાં યુનેસ્કો વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ એટલે કે એમને વડા બનાવવામાં આવ્યા હતા. ઉન્હોને ઇન્ડિયન જિયોલોજિકલ યુનિયન કા પ્રમુખ બનાવી ગયા અને ત્યાર પછી તેમને ઇન્ડિયન જિયોલોજિકલ યુનિયનના પ્રમુખ પણ બનાવવામાં આવેલા છે. કેમ? આમ એમણે પોતાના જીવનમાં જે કાંઈ વિજ્ઞાન ક્ષેત્રે પ્રયત્નો, વિજ્ઞાનના વિકાસ માટે જે કાંઈ પ્રયત્નો કર્યા છે એના કારણે એમને ઘણા પુરસ્કારો એમને પ્રાપ્ત કરેલા અને ઘણા બધા પદ પણ એમને પ્રાપ્ત કરેલા જોવા મળે છે. ડૉક્ટર વિક્રમ સારાભાઈને સન 1970 વિયેના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુમંચ કે 14મી પરિષદ કે પ્રમુખ બને. સન 1971 સંયુક્ત રાષ્ટ્રીય સંઘ પરિષદ કે ઉપાધ્યક્ષ વ બાદ વિજ્ઞાન વિભાગ કે અધ્યક્ષ બનાઈ ગયા. આમ ડૉક્ટર વિક્રમ સારાભાઈ 1970 વિયેના શાંતિ આંતરરાષ્ટ્રીય વિયેનાના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુસંધાન અણુમંચની 14મી જે પરિષદ ભરાણી એના તેઓ પ્રમુખ હતા અને 1971 સંયુક્ત રાષ્ટ્રીય સંઘ પરિષદના તેના ઉપાધ્યક્ષ પદ તેઓ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પણ બની ચૂકેલા છે. વે કેવલ ઉચ્ચ કોટિ કે વૈજ્ઞાનિકી નહીં થે બલ્કિ વ્યવસ્થા વ્યસ્તતા ઓકે બાવજૂદ કલા શિક્ષણ વ સમાજ કે લીએ પર્યાપ્ત સમય નિકાલ લેતે થે કે તેઓ માત્ર એક ઉચ્ચ કોટિ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક જ નહોતા, પરંતુ પોતાના કામની વ્યસ્તતા જે અહીં આપણને બતાવ્યું છે કે વ્યસ્તતા પોતાના કામની જે વ્યસ્તતા રહેવા છતાં તેઓ કળા શિક્ષણ અને સમાજ માટે પૂરતો સમય કાઢી લેતા હતા. ઉનકે હી પ્રયાસો સે અહમદાબાદ મેં લોક વિજ્ઞાન કેન્દ્ર એવમ નહેરુ વિકાસ સંસ્થાન કી સ્થાપના હોઈ. કેમ? એને પોતાના કાર્યમાં તેઓ વ્યસ્ત હોવા છતાં કળા શિક્ષણ અને સમાજ માટે જરૂરી એવો સમય કાઢી લેતા અને તેમના પ્રયત્નોના કારણે જ અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર તેમજ નહેરુ વિકાસ સંસ્થાની સ્થાપના થઈ. યહાં વહ જન સામાન્ય કી વિજ્ઞાન કે પ્રતિ રુચિ જાગૃત કરને કે લીએ કાર્ય કરતા અને ત્યાં
જે નહેરુ વિકાસ સંસ્થાની સ્થાપના થઈ તો ત્યાં સામાન્ય માણસની વિજ્ઞાન પ્રત્યેની જે રૂચિ છે એ જાગૃત થાય એના માટે કાર્ય કરતા, કે લોકો વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય, કે આજે આવી નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે તો અને લોકો એના પ્રત્યે જાગૃત થાય એના માટે તેઓ ત્યાં કાર્ય કરતા હતા. કે વા 21 ડિસેમ્બર 1971 કી કાલી તારીખથી ડૉક્ટર વિક્રમ સારાભાઈ કો ત્રિવેન્દ્રમ લોન્ચિંગ સ્ટેશન થુંબામે કાર્ય નિરીક્ષણ કે લીએ ભેજા ગયા હતા. કે તેઓ વિક્રમ સારાભાઈને ત્રિવેન્દ્રમ લોન્ચિંગ સ્ટેશન થુંબામાં કાર્ય માટે મોકલવામાં આવેલા હતા, જે તારીખ હતી 21 ડિસેમ્બર 1971. કે ત્રિવેન્દ્રમ પર લોન્ચિંગ સ્ટેશન થુંબામાં કાર્ય માટે નિરીક્ષણ માટે મોકલવામાં આવેલા હતા. વહાં એક હોટલમાં ઠેર્યો, અહીંયા થુંબા પહોંચી અને તેઓ ત્યાં એક હોટલમાં રોકાણા હતા. અહીં હૃદય કે ગતિ રોકને સે ઉનકી મૃત્યુ હો ગઈ, અને ત્યાં જ એમના હૃદય બંધ પડી જવાથી એમનું મૃત્યુ થયું હતું. કે 21 ડિસેમ્બર 1971 કે વિક્રમ સારાભાઈને ત્રિવેન્દ્રમ લોન્ચિંગ સ્ટેશન થુંબામાં કાર્ય માટે એના નિરીક્ષણ માટે મોકલેલા હતા, અને જ્યાં તેઓ એક હોટલની અંદર રોકાણા હતા અને ત્યાં જ એના હૃદય બંધ પડી જવાથી તેમનું મૃત્યુ થયું. ઉનકે નિધન સે વિજ્ઞાન કે નીત નયે આયામો ઓ કો જોડને વાલા એક જીવનચક્ર સદા કે લીએ રૂ ગયે. આમ વિક્રમ સારાભાઈના અવસાન થવાથી વિજ્ઞાનમાં હંમેશા માટે નિત્ય નવા ક્ષેત્રોને જોડવાવાળું કે નવું કંઈક કરવાવાળા જે જીવનચક્ર છે એ હંમેશાને માટે અટકી ગયું. એસી મહાન પ્રતિભા કો સતસત નમન. આવી મહાન પ્રતિભાને સતસત નમન. કે જે 21 ડિસેમ્બર 1971નો કાળો દિવસ કે જેમાં તેમણે થુંબામાં જે ત્રિવેન્દ્રમ લોન્ચિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું એના નિરીક્ષણ માટે મોકલવામાં આવ્યા, અને ત્યારે તેઓ ત્યાં એક હોટલમાં રોકાણા અને એમનું હૃદય ત્યાં હોટલમાં બંધ પડી ગયું અને બંધ પડી જવાથી એમનું મૃત્યુ થયું. આમ અનેક વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ કરનાર અને હંમેશા નવી નવી બાબતોને જોડવાવાળો અમે જીવનચક્ર હંમેશાના માટે અટકી જાય છે. તો આમ આવા મહાન પ્રતિભાશાળી એવા વ્યક્તિ ડૉક્ટર વિક્રમ સારાભાઈને આપણે સતસત નમન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. પહેલો પ્રશ્ન છે, ડૉક્ટર વિક્રમ સારાભાઈ કિન વિષયો પર કાર્ય કરતા હતા? કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે એ કયા કયા વિષયો ઉપર પોતે કાર્ય કરતા હતા? બીજો પ્રશ્ન છે, કોસ્મિક કિરણો પર પ્રયોગ કે લીએ ડૉક્ટર વિક્રમ સારાભાઈ ક્યાં સુઝાવ થયા? કે કોસ્મિક કિરણો કે જે રહસ્યમય કિરણો છે એના પ્રયોગ માટે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ શું સુઝાવ આપ્યો હતો? ત્રીજો પ્રશ્ન છે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે મૃત્યુ કબ ઓર કહો? કે ડૉક્ટર સારાભાઈનું મૃત્યુ છે એ ક્યારે અને ક્યાં થયું હતું? ચોથો પ્રશ્ન, ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિજ્ઞાન કે અતિરિક્ત અન્ય કિન ક્ષેત્રોમાં રુચિ રખતે થે? કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિજ્ઞાન સિવાય અન્ય કયા ક્ષેત્રની અંદર પોતે રુચિ દાખવતા હતા? અને પાંચમો પ્રશ્ન છે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ને અમદાવાદમાં કિન કિન સંસ્થાઓ કે સ્થાપના કરી? કે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં કઈ કઈ સંસ્થાઓની સ્થાપના કરેલી હતી? તો આ પાંચે પાંચ પ્રશ્નો જવાબ આપણે લખવાના છે.